હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય અંગ્રેજી તેમાં આપણું જે યુનિટ નંબર ત્રણ છે ટ્રાવેલ ટાઈમ તેમાં આપણે એક્ટિવિટી એક જોઈ અને એક્ટિવિટી બે તેમાં આપણા જે પાર્ટ છે એ બી સી ડી ઈ એટલા પાર્ટ જોયા અને હવે એક્ટિવિટી ટુ એફનો પાર્ટ આપણે જોઈશું તો એમાં શું કરવાનું છે તો જોઈએ જૂથમાં કામ કરો આગળના કોષ્ટક પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો બોલો અને લખો બાળકો આમાં આપણે વાક્ય બનાવવાના છે અને એ કઈ રીતે તો કે આપણે જે એક્ટિવિટી ઈ આગળ જોઈ ગયા એ એક્ટિવિટી ઈના આધારે આપણે આમાં વાક્યો બનાવવાના છે કે કેવી રીતે આ જે શબ્દો આપણને ગોલ રાઉન્ડમાં આપેલા છે તેમાંથી વાક્ય બનાવવાના છે હવે જુઓ બાળકો અહીંયા અનર્સ તો આ નર્સનું વાક્ય બનાવેલું આપણને ઓલરેડી ઉદાહરણ આપેલું છે જુઓ અહીંયા ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ હવે તેવી જ રીતે બીજો શબ્દ લેવાનો આપણે અ ટિકિટ ચેકર બરાબર તો એનું વાક્ય આપણે બનાવીશું પહેલું વાક્ય આપણે બનાવીશું અહીંયા કે ધેર ઇઝ અ ધેર ઇઝ અ ટિકિટ ચેકર એટ ધ રેલવે સ્ટેશન ત્યાર પછી બીજું વાક્ય બનાવીશું જે ગોડરાઉન્ડમાં બીજો કયો શબ્દ છે તો કે અ ટ્રેન તો આપણે અહીંયા બીજું વાક્ય બનાવીશું ધેર ઇઝ અ ટ્રેન એટ ધ રેલવે સ્ટેશન ત્યાર પછી ત્રીજું વાક્ય બનાવીશું કોષ્ટકમાં જોતા જઈશું શબ્દ છે એ એક્ટિવિટી ઈ માં જોતા જઈશું અને વાક્ય બનાવતા જઈશું બીજો કયો છે તો કે અ ડોક્ટર તો આપણે વાક્ય બનાવીશું

ધેર ઇઝ એન ઇન્કવાયરી વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન ત્યાર પછી પાંચમું વાક્ય બનાવીશું પેસેન્જર્સ હવે જો બાળકો યાદ રાખજો કે આ છે બહુવચનમાં બનશે વાક્ય ધેર આર પેસેન્જર્સ એટ ધ રેલવે સ્ટેશન ત્યાં ઈઝ આવશે નહીં કારણ કે વાક્ય આખું છે એ બહુવચનમાં કરવું પડશે એટલા માટે આપણે આરનો ઉપયોગ કરશું ત્યાર પછી છે છઠ્ઠું વાક્ય બનાવીશું છઠ્ઠું વાક્ય જોઈએ એન ઇન્જેક્શન તો આપણે એમાં છઠ્ઠામાં લખીશું ધેર ઇઝ એન ઇન્જેક્શન એટ ધ હોસ્પિટલ તેવી જ રીતે સાતમું વાક્ય બનાવીશું સાતમા વાક્યમાં આપણે લઈશું પોસ્ટમેન તો એમાં આપણે વાક્ય બનાવીશું ધેર ઇઝ અ પોસ્ટમેન એટ ધ પોસ્ટ ઓફિસ તેવી જ રીતે આઠમું વાક્ય આપણે બનાવીશું વિન્ડો ધેર ઇઝ અ ટ્રેન એટ ધ સોરી ધેર ઇઝ અ વિન્ડો એટ એટ ધ રેલવે સ્ટેશન ત્યાર પછી નવમું વાક્ય બનાવીશું પોસ્ટ બોક્સ લઈશું ધેર ઇઝ અ બોક્સ એટ ધ પોસ્ટ ઓફિસ લઈશું આપણે પોસ્ટકાર્ડ તો તે આપણે બનાવીશું ધેર ઇઝ અ પોસ્ટ કાર્ડ એટ ધ પોસ્ટ ઓફિસ આવી રીતે દસ વાક્યો છે એ આપણે બનાવીશું હવે ત્યાર પછી એક્ટિવિટી ત્રણ જોઈશું તમારી અને તમારા મિત્રો પાસે કઈ કઈ વસ્તુઓ છે તેની યાદી બનાવો બાળકો આપણને અહીંયા આપણી પાસે કોઈ પણ વસ્તુઓ હોય તેની આપણે યાદી લખવાની છે આઈ હેવ એટલે કે આપણી પાસે જે વસ્તુ હોય આઈ હેવ એટલે કે મારી પાસે અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે કે ગૂગલ્સ તો કે આપણી પાસે ગૂગલ્સ હોય તો ગૂગલ્સ લખવાના બાઇસિકલ એટલે કે સાયકલ હોય તો બાયસિકલ લખવાનું ત્યાર પછી આપણી પાસે બેટ હોય તો બેટ ઘર તમારી પાસે કોઈ પણ વસ્તુઓ હોય એ વસ્તુ આપણે લખવાનું મોબાઈલ આપણી પાસે હોય તો મોબાઈલ લખવાનો સ્ટોરી બુક હોય તો સ્ટોરી બુક ન્યૂ શૂઝ હોય તો ન્યૂ શૂઝ ન્યૂ શર્ટ લીધો હોય તો ન્યૂ શર્ટ કે કોઈ કોઈ બી વસ્તુઓ કંઈ આપણી પાસે હોય એ આપણે આ કોષ્ટકમાં લખી દઈશું અને ત્યાર પછી છે માય ફ્રેન્ડ હેઝ તો કે મારા મિત્રો પાસે એટલે કે તમારા કોઈ પણ મિત્રો પાસે જે વસ્તુઓ તમને ખબર હોય કે એમની પાસે આ છે એ વસ્તુઓ પણ આપણે લખવાની ભલે આપણે આપણા આપણામાં બાઇસિકલ લખવું હોય તો એની પાસે હોય તો આપણે એના એ ખાનામાં પણ આપણે અહીંયા બાઇસિકલ લખી શકીએ મૂળ એની પાસે જે વસ્તુઓ તમને ખબર હોય કે એની પાસે આ આ વસ્તુઓ છે એ દરેક વસ્તુઓના નામ આપણે અહીંયા લખવાના છે આવી રીતે બે ફ્રેન્ડ્સ છે તેના દરેક વસ્તુઓના નામ આપણે લખી દેવાના હવે બાળકો ત્યાર પછી અહીંયા જે એક્ટિવિટીનો થોડો ઘણું બાકી છે એ બોર્ડ વર્ક દ્વારા થઈ શકે છે તો એ પોસિબલ નથી એટલે આપણે આટલું છે એ Correlation.